ની સંખ્યા દરરોજ સાંજે 7 કલાકે બાદલ 4 રસ્તા પર ભેગા થયા છે. એનું કારણ એવું છે કે કાલે જઈ ગઈકાલે જે પ્રિયંકા રેડ્ડી નામની જે મહિલા છે, મહિલા ડૉક્ટર, એ પણ હૈદરાબાદમાં બલાત્કાર કરીને સળગાવી દેવામાં આવી છે. એ બાબતમાં અમે લોકોએ આજે કેન્ડલ સુરત ખાતે કેન્ડલમાં સૂર્યેલી છે. એમાં સુરતના ઘણા બધા મિત્રો ભેગા થઈ અને એની પર ગુજરાત સરકાર અને ભારત સરકારને એક સંદેશ આપવા માંગીએ છીએ કે ભાઈ આ જે કાયદા બનાવવામાં આવેલો છે ખરેખર એમાં સુધારો કરી અને ફાંસીની જગ્યાએ એ લોકોને 4 રસ્તા પર ઊભા લટકાવીને એને પથ્થર મારી જે સાઉદી અરેબિયા જે સજા ફટકારે એવી રીતે સજા અહીંયા ફટકારવી જોઈએ. બીજું કે ગુજરાત સરકાર અને રાજ્ય સરકારને અમે લોકો કહેવા માગીએ છીએ કે ભાઈ આ જે ઘટનાઓ જે ઘટી રહી છે સમાજ માટે અને મહિલાઓ માટે આ ખરાબ ખરાબ કહેવાય. કેમ કે અત્યારે મહિલાની સુરક્ષા માટે બહુ મોટા સવાલો ઉભા થાય. મહિલા સુરક્ષિત નથી કેમ કે નરાધમો દ્વારા એની પર ખોટી ખોટી નજરો નાખી અને એ શું કહેવાય કે ભૂલી ગયા.